नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु गुजरात न्यूज पोरबंदर में। हूँ छू अपनी साथ दृष्टि। समाचार की शुरुआत करिए ते पहला जोए आज नी हेडलाइंस। आ हेडलाइंस ना प्रायोजक छे जेवर स्वर्ण स्पर्श संपूर्णतानो। ગદેથળના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી મોકૂફ, ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ભોજન પ્રસાદી પણ રદ કરાઈ। પાકિસ્તાનની કેદમાંથી વધુ 182 માછીમારોની જુલાઈમાં મુક્તિ, કોરોના કાળથી કેદ થયેલા માછીમારો થશે મુક્ત। પોરબંદરના સુતારવાડામાં આખલાઓએ વૃદ્ધને હડફેટે લીધા, પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કુતિયાણા પંથકમાં પાણી ફરી વળ્યા તો માધવપુર ખેડ પંથક પણ બેટમાં ફેરવાયો। પોરબંદરમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવા પેવેલિયનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે પોરબંદરના રાજવીને ન ભૂલી પેવેલિયનનું નામકરણ મહારાણા નટવરસિંહજીના નામ પરથી કરવા અનેક સમાજમાંથી માંગણી ઉઠી છે। ત્યારે સામાજિક અગ્રણી બાબુભાઈ પાંડાવદરાએ પણ મહારાણાના નામ પરથી નામકરણ કરવા માંગ કરી છે। હું બાબુભાઈ વૈજાભાઈ પાંડાવદરા, અનુસૂચિત જાતિ આગેવાન છું, અને હાલમાં જ જે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હોય, જે 5-6 કરોડના ખર્ચે, એ આપણા માટે આવકારદાયક છે અને આપણે આવનાર પેઢીને ઉપયોગી થશે। પણ એક અગત્યનું કામ એ કરવાનું છે કે આપણા માટે જે મહારાણા નટવરસિંહ બાપુ પોરબંદરને અઢળક સંપત્તિ આપીને ગયા છે અને હરેક સમાજ માટે એની કંઈક ને કંઈક કરેલું છે, અને પોતે પણ ક્રિકેટના શોખીન હતા અને જ્યારે પહેલી સર્વમાં ક્રિકેટ રમાણી ત્યારે કેપ્ટનશીપની પહેલાં એને કર્યું હતું, એટલે મારું એક કહેવાનું છે કે પેવેલિયનનું નામ મહારાણાના નટવરસિંહ બાપુ રાખવામાં આવે તો અમે એમાં સહમત છે અને અમે સહભાગી થઈ શકીએ। એટલે અમારું કહેવાનું છે કે જે આપણને કંઈક અપેક્ષાથી આપણને કંઈક આપીને ગયા છે એનું જો આપણે નામ ન રાખી શકતા હોય તો આપણા પ્રતિ એ કોઈ અપેક્ષા શું રાખે। એટલે મારું એ કહેવાનું છે કે આનું નામાંકન કરી અને નટવરસિંહ બાપુ રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે, અને વહેલી તકે વહેલી પછી આમાં હરેક કોઈ પણ આમાં વિરોધ નહીં ઉઠાવે, કારણ કે હરેક સમાજ માટે આ બાપુએ કામ કર્યું છે ને આપણને અઢળક દઈ ગયા છે, તો મારી નર્મ અરજ છે તંત્રને કે વહેલી તકે નામ રાખવામાં આવે। ગધેથળના ગાયત્રી આશ્રમ ખાતે આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વરસાદી પાણી ભરાઈ જતા મોકૂફ રાખવામાં આવી છે। ઉપલેટા સહિતના ગામો માટે ભોજન પ્રસાદી પણ યોજાવાની હતી, જે ભારે વરસાદને કારણે બંધ રાખવામાં આવી છે। આ ઉપરાંત સંત શ્રી પૂજ્ય લાલબાપુ 8 દિવસ અનુષ્ઠાનમાં પણ જવાના છે, જેની તમામ ભાવિક ભક્તોને ખાસ નોંધ લેવા જણાવ્યું છે। પોરબંદરની અનેક શાળાઓમાં ચોક્કસ જગ્યાએથી શૂઝ અને યુનિફોર્મ ખરીદવા દબાણ કરવામાં આવે છે, જેને લઈને જિલ્લા શિવસેના વિદ્યાર્થી પાંખ દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું છે, તેમાં કેબી તાજાવાલા શાળાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લા શિવસેના વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ અર્જુનભાઈ જાડેજા અને શહેર પ્રમુખ નેહાબેન ઉડેદરા તથા શિવસેના જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકે, બિપિનભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં કેબી દાજાવાલા સહિતની કેટલીક ખાનગી શાળામાં મનમાની ચલાવવામાં આવતી હોવાની કેટલાક વાલીઓની ફરિયાદ મળી હતી, જેના આધારે શિવસેનાએ જાતે તપાસ કરી હતી, જેમાં અનેક શાળામાં ગેરકાયદેસર રીતે કેબી તાજાવાલા શાળામાં યુનિફોર્મ અને સ્ટેશનરી તથા શૂઝના પૈસા ફીમાં સાથે લઈ લેવામાં આવે છે અથવા તો ચોક્કસ દુકાનો પરથી લેવાનો આગ્રહ રાખવામાં આવે છે। આ શાળાના યુનિફોર્મ પણ ત્યાં જ મળે છે, જેથી વાલીઓને મજબૂરીથી શાળામાં જ આ પ્રકારનું પેમેન્ટ ચૂકવવું પડે છે, જે કાયદાની વિરુદ્ધ છે। ત્યારે આવી શાળાઓ સરકારના નિયમોને નેવે મૂકી શિક્ષણને ધંધો વેપાર બનાવી વાલીઓનું શોષણ કરે તેની સામે કાયદેસર પગલાં લેવા માંગ કરી હતી। હું નેહા ઓડેદરા, શિવસેના વિદ્યાર્થી પંખ, શહેરી પ્રમુખ પોરબંદર। આજે અમે શિક્ષણ અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે જે રીતે પોરબંદર જિલ્લામાં અમુક પ્રાઇવેટ શાળાઓ છે તે પોતાની મનમાની ચલાવી રહી છે, જે રીતે જોઈએ તો શિક્ષણ નીતિના નિયમો મુજબ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ કે ખાનગી શાળા છે તે વિદ્યાર્થીઓને કોઈ પણ એક દુકાન કે કોઈ ખાનગી પ્રાઇવેટ સંસ્થાનું નામ દઈને વિદ્યાર્થીઓ પાસેથી
જે પુસ્તકો કે યુનિફોર્મ છે તેમની માંગણી ના કરી શકે, તથા અમુક શાળાઓનું એવું પણ કહેવું છે કે તેઓ ત્યાંથી પુસ્તકો અને યુનિફોર્મ છે તે વિદ્યાર્થીઓને આપે છે, અને એ છે શિક્ષણ નીતિથી એકદમ વિરુદ્ધનો કાયદો છે. ત્યારે શિક્ષણ અધિકારીને અમારી વિનંતી છે, આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા, કે જે રીતે ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે તે કાયદાની વિરુદ્ધ છે, અને જે રીતે આજે અમે કેબી જોશી તાજાવાલા સ્કૂલ છે તેના વિરુદ્ધ આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા, કે તેમને ચોક્કસ રીતે જણાવે છે વાલીઓને કે તેમની ફીમાં તેઓ છે એ પુસ્તકો છે યુનિફોર્મ છે તેમની ફી વસૂલ કરે છે, અને ત્યાંથી જ તેઓ તેમની કીટ આપે છે, અને સાથે સાથે જો વિદ્યાર્થીઓની યુનિફોર્મ કે ચોપડા કે પુસ્તક લેવાના હોય તો કોઈ ખાનગી દુકાન છે તેમનું નામ આપી અને ત્યાંથી જ લેવા માટે વિનંતી કરે છે. ત્યારબાદ શિવસેનાના વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ અર્જુનભાઈ જાડેજા અને શહેર પ્રમુખ નેહાબેન ઓડેદરા તથા શિવસેના જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી, બિપિનભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ કેબી તાજાવાલા શાળાએ પહોંચી શાળાના જવાબદાર શિક્ષકોને પણ આ બાબતે રજૂઆત કરી હતી, તેમજ શાળા સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક વેપારી યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલી અનાજ કરિયાણાની જાણીતી વેપારી પેટી ધરાવતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર 6માં આવેલી ખૂબ જ જાણીતી પેટી અનાજ કરિયાણાના વેપારી નારણદાસ છગનદાસ તન્ના પરિવારના 40 વર્ષીય ચિંતન અરુણભાઈ તન્ના નામના યુવાને કોઈપણ અગમ્ય કારણોસર અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે જઈને ઝેરી દવા પી લીધી હતી, જે અંગે પરિવારજનોને બનાવની જાણ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ત્યાં મોત થયું હતું. જાણીતી વેપારી પેઢીના યુવાન પુત્રે અચાનક જ આપઘાત કરી લેતા તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પીએસઆઈ વીડી વાઘેલા તપાસ ચલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારજનોના નિવેદન લેવાના બાકી છે, ત્યારબાદ આપઘાતનું સાચું કારણ સામે આવશે. હાલ અગમ્ય કારણોસર આપઘાત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કોરોના કાળ દરમિયાન 2019માં પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલા રાજ્યના 82 માછીમારોને જુલાઈના અંતમાં જેલ મુક્તિ થશે, અને એ સિવાય 100 માછીમારો તારીખ 7 જુલાઈએ મુક્ત થશે. આ સમાચાર મળતા માછીમારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. પોરબંદર સહિત રાજ્યની કેટલીક બોટો મારફત 2019માં કોરોના કાળ દરમિયાન ફિશિંગમાં જનાર 82 માછીમારોના જરૂરી દસ્તાવેજો પાક જેલમાંથી ગુમ થતા તેઓની જેલ મુક્તિ શક્ય ન હતી. તેમના પછી 2020 અને 2021માં પકડાયેલા માછીમારો પણ તાજેતરમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા હતા, પરંતુ આ માછીમારોના દસ્તાવેજો ગુમ થયા હોવાથી જેલ મુક્ત ન થતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આથી પોરબંદરના માછીમાર આગેવાન અને પાકિસ્તાન ઇન્ડિયા પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થાના જીવનભાઈ જુંગીએ આપેલ માહિતી મુજબ તેઓ ઉપરાંત તેની સંસ્થાના ફકીરાભાઈ માલમ, દેવજીભાઈ ગોહિલ વગેરેનું પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે પાકિસ્તાન હાઈકમિશનરને રજૂઆત માટે દોડી ગયું હતું. તેમની સંસ્થાના પાકિસ્તાન ખાતેના પ્રતિનિધિઓને પણ સ્થાનિક કક્ષાએ અને માનવ અધિકારી પંચમાં રજૂઆત કરી હતી, ઉપરાંત ત્યાંની હાઈકોર્ટમાં પણ માછીમારોને મુક્ત કરવા માંગણી કરી હતી. અમે લોકો, અમારી સંસ્થા પાકિસ્તાન પીસ ફોરમ ડેમોક્રેસી, જે વિદેશ મંત્રી અને મહિરા બાટ, અમારી સંસ્થાની ફરી રજૂઆત થઈ અને 200 199 જણને પહેલાં મુક્ત કર્યા, એ પછી 200 જણને મુક્ત કર્યા. પણ જ્યાંના વિદેશ મંત્રી જ્યારે આવ્યા હતા ભારતમાં, બિલાવર ભુટ્ટો સાહેબ, એને એમ કીધું હતું કે 600 જણને છોડશું, પરંતુ ત્યાં વેરિફિકેશન અને ડોક્યુમેન્ટના જેલની અંદર ડોક્યુમેન્ટ જે 82 લોકોના ડોક્યુમેન્ટ છે કે મિસ થઈ ગયા હતા 2019 પકડ્યા બાદ, તો એની પ્રક્રિયા થતી નહોતી. એ લોકો મુંજાઈ ગયા, એના પત્ર આવતા, એના લેટર આવતા, અને 182 લીધું અમને મળી રમાણી સંસ્થાને. એટલે અમારી સંસ્થાએ દિલ્હીમાં જઈ 20 તારીખે દિલ્હીમાં જઈ અને પાકિસ્તાની કમિશનરને ફરી રજૂઆત કરી. એમાં મારી આગેવાનીમાં પોરબંદર અને ઓખાના પ્રતિનિધિઓ હતા, અને આ 82ને છોડવા માટે કરીને જે પ્રક્રિયા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી, પાકિસ્તાનમાં અમારા સંસ્થાના જે ઓડિટરો છે એ લોકોએ માનવ અધિકાર પંચને આ બાબતની રજૂઆત કરી. માનવ અધિકારને રજૂઆત કર્યા બાદ એ લોકોને
હાઈકોર્ટમાં રજૂ પાકિસ્તાન હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ એ લોકોને 82 જુલાઈ અથવા ઓગસ્ટના પદ સીટમાં છોડવાનું નક્કી કર્યું. સાથે સાથે માછીમારો પણ એકતા બતાવી અને ત્યાં અવાજ ઉઠાવ્યો, કારણ કે 2019 પકડાયેલા હતા અને એના પછીના 2021 છૂટીને આવતા હોય એટલે એ લોકોના પત્રો અવારનવાર અમને આવતા અને આના કારણે અત્યારે એ છૂટી રહ્યા છે. એ સિવાય 7 જુલાઈના દિવસે જે બાકીના 100 છે એ છૂટી રહ્યા છે, એમાં પોરબંદરના 2 જણ છે અને બાકી અન્ય વિસ્તારના છે. બાકીના 82 છે, 154 બાકી રહે છે. 154માંથી 82 ઓગસ્ટ અને જુલાઈમાં મુક્ત થાય તો સારી વાત છે, કારણ કે હાઈકોર્ટે તો આદેશ કરી દીધો, આપી દીધેલો છે. એટલે અમારી માગણી એવી છે કે 0-0 થઈ જાય. સાથે સાથે ભારત પાકિસ્તાને જે પહેલ કરીને અત્યારે 500 માછીમાર છોડવાનો નિર્ણય કર્યો તો પાકિસ્તાનના 83 માછીમારો અહીંયા છે, એ ભારત સરકારે એને વહેલામણી તકે છોડી દેવા જોઈએ, જેનાથી બંને દેશને સંબંધ સુધરે, માછીમારોની સમસ્યા હલ થાય, એના બાળકોની સમસ્યા હલ થાય અને આગામી દિવસોમાં અમારી સંસ્થા દ્વારા એને ન પકડવાની જે પ્રક્રિયા છે, નો એરેસ્ટ પોલિસી એની અમલવારી થાય. જેથી હાઈકોર્ટે તમામ 82 માછીમારોને જુલાઈના અંતમાં મુક્ત કરવા જણાવ્યું છે. તો બીજી તરફ શું માછીમારો ત્રીજા તબક્કામાં આગામી 7 જુલાઈએ મુક્ત થશે તે માછીમાર આગેવાન જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું. પાકિસ્તાન જેલમાંથી માછીમારો મુક્ત થવાના હોવાથી લાંબા સમયથી તેઓની રાહ જોઈ રહેલા પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવનના આગળના ભાગે આવેલી ચોપાટી તંત્રની ઉદાસીનતાના કારણે અસ્તવ્યસ્ત બની ગઈ છે. બેઠક વ્યવસ્થા ભાંગી તૂટી ગઈ છે તો સિમેન્ટના બ્લોક પણ ચોરાઈ ગયા છે, જે અંગે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ તંત્રને રજૂઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરની રમણીય ચોપાટી પર ગાંધી સ્મૃતિ ભવનના આગળના ભાગે દરિયાકાંઠે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બગીચા અને ચોપાટીનું લોકાર્પણ થયું હતું. પ્રવાસનની આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે ગુજરાત સરકારની વર્ષ 2009-10ની ગ્રાન્ટમાંથી ચોપાટીના વિસ્તૃતિકરણ અંતર્ગત આ વિકાસ કામો પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ વિકાસ કામોના લોકાર્પણ થઈ ગયા બાદ તેની જાળવણીમાં હરહમેશ તંત્ર ઊણું ઉતરે છે તેની સાબિતી વધુ એક વખત મળી છે. તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું છે કે ચોપાટી પરના સિમેન્ટના બ્લોકની ઉઠાંતરી થઈ ગઈ છે. એટલું જ નહીં, પરંતુ ત્યાંની બેઠક વ્યવસ્થા પણ ભાંગી તૂટી ગઈ છે. અહીં ફરવા આવતા લોકો ટેકો લઈને બેસી શકે તેમ નથી, કારણ કે લાદી તૂટી ફૂટી ગઈ છે અને કોન્ક્રીટના ત્રિકોણ આકારના પથ્થરો બહાર દેખાઈ રહ્યા છે. અહીં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, તેમજ આ ચોપાટી પરથી બીચ પર જવા માટેના પગથિયા અગાઉ વાયુ વાવાઝોડા વખતે નાશ પામ્યા બાદ બિપરજોય વાવાઝોડા પછી પણ તેનું સમારકામ હજુ સુધી કરાવવામાં આવ્યું નથી, જેથી આ ચોપાટી પર ફરવા આવતા લોકો બીચ પર જઈ શકતા નથી. પોરબંદરની અંદર નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે ચોપાટી ઉપર નાના બાળકોને રમવા માટેનું બાલ ક્રીડાંગણ હતું, એ આખું જીદથી તોડી અને ત્યાં ગાંધી સ્મૃતિ ભવન બનાવ્યું. પણ એ ગાંધી સ્મૃતિ ભવન છે એમાં કાયમી તાળા લટકે છે, એની અંદર પ્રવાસીઓને અને ગાંધીજીના જીવનચરિત્ર વિશેના જે 100 લેસર શો કરવાના હતા એ પણ લેસર મશીન પણ બંધ છે. આગળના ભાગે ખંડેર હાલતમાં થઈ ગયું છે અને આગળની ભાગે ચોપાટીની અંદર પણ અત્યાર સુધીની ગણતરી તમે કરો તો કરોડો રૂપિયા, તમે કલ્પના ન કરી શકો એટલા પૈસા વપરાણા છે અત્યાર સુધીમાં, છેલ્લા 15 વર્ષની અંદર છે. એના વૃક્ષો માટે પણ કરોડો રૂપિયા વપરાણા છે, લાખોની એના વૃક્ષો માટે પણ કરોડો રૂપિયા વપરાયા છે, પ્રવાસનના પૈસા વપરાયા છે, કલેક્ટર ગ્રાન્ટ વપરાય છે, પરંતુ આ પૈસા માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે વપરાયા છે. એને કારણે ચોપાટીની હાલત ખૂબ ખરાબ છે અત્યારે, બ્લોક તૂટી ગયા છે, બ્લોક અત્યારે ચોરી જાય છે લોકો, સ્ટ્રીટ લાઇટો બંધ છે અને આખો કાદવ કીચડવાળી આખી ચોપાટી થઈ ગઈ છે, છતાં રાજ્ય સરકાર કે પોરબંદરની નગરપાલિકાની કોઈ દરખાસ્ત લેતી નથી. છે ગાંધી સ્મૃતિ ભવન, એક બાજુ મહાત્માજીના નામે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર આપણે બનાવીએ, બ્રાન્ડ બનાવવાની કોશિશ કરીએ, પણ જેનું આજના વડાપ્રધાનશ્રીએ ઉદ્ઘાટન કરેલું છે જીતથી, એ ગાંધી સ્મૃતિ ભવન આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંડેર હાલતમાં થઈ ગયું છે. અમે વારંવાર રજૂઆત કરી છે, વારંવાર વાત કરી છે,
છતાં પણ એને માટેની કોઈ દરકાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં નથી આવતી, એ ખૂબ દુઃખની બાબત છે. ચોપાટી ઉપર વિકાસ માટે કરોડો રૂપિયા મંજૂર થતા હોય છે, પણ ત્યારબાદ દરકાર લેવામાં આવતી નથી. તેની સાબિતી ચોપાટી પરના બગીચામાંથી મળે છે કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે મોંઘીદાટ લોન વાવવામાં આવી હતી અને પામના વૃક્ષો પણ ખૂબ મોટો ખર્ચ કરીને વવાયા હતા, પરંતુ અત્યારે તેનું કોઈ અસ્તિત્વ જણાતું નથી. તેથી તેની સંપૂર્ણ જવાબદારી પોરબંદર જિલ્લા વહીવટીતંત્રની છે તેમ જણાવીને તાત્કાલિક ધોરણે ચોપાટીના વિકાસ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. પુલપોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને ઓઇલ મિલ અને ફ્લોર મિલ જેવા નાના ઉદ્યોગોને મુશ્કેલી પડી રહી છે. વાવાઝોડાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું ભગવદ પેટા વિભાગી કચેરી કાર્યક્ષેત્ર હેઠળ. અને તેમાં આપણે ભગવદર ગ્રામ્ય વિસ્તાર આવતો હોય એટલે આપણે ઝાડવાનો ટ્રી કટિંગનો પ્રશ્ન હોય, જેના લીધે આપણે ફીડરો થોડા ફોલ્ટમાં ગયા હતા અને નેટવર્કમાં ડેમેજ થવાના લીધે બંધ રહેતા. પણ અમે અમારી રીતે મહત્તમ પ્રયત્નો કરી તાત્કાલિક 12 ટીમો બોલાવી અને મેક્સિમમ ટીમો કરી અને પાવર સપ્લાય રિસ્ટોર કરવાની કામગીરી કરેલ હતી. ત્યારબાદ છેલ્લા 4-5 દિવસથી લગભગ મોસ્ટ ઓફ ફીડરો બધા સ્ટેબલ હાલે છે. બગોદર જે જીવાઈમાં 1-2 દિવસથી પ્રશ્ન થાય, એવું ટીસી એક દિવસ પડી ગયું હતું એના માટે, એક દિવસ કંઈક ટ્રે ઝાડ પડ્યું હતું એના માટે. બાકી અત્યારે બધા ફીડરો નોર્મલ હાલે છે, એટલું બધું ફોલ્ટનું પ્રમાણ બહુ ઘટી ગયું. પણ સાહેબ, આમાં જે વેપાર ધંધા ઉદ્યોગને બહુ પ્રોબ્લેમ આવે, ધારો કે સુતારી કામ, લુહારી કામ, બીની ઓઇલ મિલ, ફ્લોર મિલ, ઇલેક્ટ્રિશિયન, મોબાઈલ દુકાન, આ લોકો વેપાર ધંધાનો બહુ ઠપ થઈ જાય છે, તો એને માટે હવે તમે શું કરો? એના લીધે આ ભગોદર જ્યોતિગ્રામ ફીડર આપણું છે એમાં અમે સંપૂર્ણપણે ટ્રી કટિંગની કાર્ય પૂર્ણ કરેલ છે. ટ્રી કટિંગની કામગીરી કરી નાખેલ છે અને બીજી અન્ય પણ મેન્ટેનન્સની કામગીરી, જેમ કે વાયરના ગાળા ખેંચવા, કોઈ પોલ્સ નમી ગયેલા હોય તો સીધા કરવા, અને વાવાઝોડામાં ડેમેજ થયેલ પોલ પણ નવા ઇરેક્શન કરી અને વ્યવસ્થિત કામગીરી કરી અને અમારા બનતા પ્રયત્નો કરેલા છે. અને હવે પછી ભવિષ્યમાં પણ એવા પ્રયત્નો અમારા રહેશે કે જેજીવાય ફીડર કે એજી ફીડર ઓછામાં ઓછા સમય ફોલ્ટમાં રહે, ફોલ્ટમાં ન જાય તેવા જ પ્રયત્નો રહેશે. અશોકભાઈ સિદ્ધપુરા, બગવદરથી લુહારી કામનો ધંધો કરું છું. હવે છેલ્લા વિપર્જર વાવાઝોડા પછી લાઇટના બહુ ભગવદર અને ભગવદરના ગ્રામ્ય પંથકમાં ખૂબ ધાંધિયા છે. 24 કલાક મેં એમ કહીએ તો કહી શકાય કે 8-10 કલાક જ વીજ પુરવઠો આવે છે, એ પણ કટકે કટકે આવે છે. તેથી PGVCLના બધા કર્મચારીઓને નમ્ર વિનંતી છે કે ભગવદર અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં લાઇટ વ્યવસ્થિત થાય તેવા પ્રયત્નો કરે. પોરબંદર ઉચ્ચ અધિકારીઓથી પણ રજૂઆતો ઘણી બધી કરવામાં આવે છે, છતાં પણ કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને વાવાઝોડાને લઈ અને આજે વાવાઝોડાની 15 દિવસ થઈ ગયા છે, એવડી મોટી કંઈ બહુ નુકસાની બગવદર વિસ્તારમાં છે નહીં, હશે કદાચ વધારે, પણ એ પણ 15 દિવસમાં થઈ જવી જોઈએ. અને અહીંયા બગવદર પંથકની અંદર બરડાનું હબ બગવદર કહેવાય છે, 42 ગામડાનો અહીંયા વ્યવહાર છે, ત્યાં લાઇટના હિસાબે અનેક કામો ખોરવાય છે, જેવું કે ખેતીને લગતા તમામ સાધનો અહીંયા બગવદરમાં ઘણા બધા ઉદ્યોગો છે, બેંકના વહીવટો છે, ઇલેક્ટ્રિકના દુકાનો ઘણી બધી છે, એટલે ખેડૂને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે અત્યારે ખેડૂને ખેતી કરવા માટે જે ઉજારો હોય તેમાં થોડો ઘણો ફેરફાર કરાવીને વેલ્ડિંગ કામોમાં કરવાનું હોય, ત્યારે ખેડૂત સવારથી આવે છે ને ત્યારે રાત સુધી બિચારા 1 કલાકના કામ માટે રાત સુધી એને રોકાવવું પડે છે. એની સામે ધંધા કરવાવાળા પણ બધા હેરાન છે. અને વહેલામાં વહેલી તકે બગવદરમાં વીજ પુરવઠો રેગ્યુલર થાય તેવી મારી PGVCLને નમ્ર વિનંતી છે. જય ભારત, જય હિન્દ. પોરબંદરના છાયામાં રહેતો એક શખ્સ છેલ્લા 4 માસથી એક પરિણીતા મહિલાનો પીછો કરીને છેડતી કરી રહ્યો હતો. PGVCLમાં નોકરી કરતી આ મહિલા કર્મચારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા
અને પીજીવી શેરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 39 વર્ષીય મહિલાને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ આ મહિલા તેના પતિથી 1 વર્ષથી અલગ રહે છે અને પોતે માતા પિતા અને ભાઈ સાથે રહે છે. આજે બપોરે ઓફિસે રિસેસ પડતા તેઓ બહાર નીકળ્યા ત્યારે છાયા પાટા મહાકાલેશ્વર મંદિર પાસે રહેતો અનિલ જીવાભાઈ ઓડેદરા નામનો શખ્સ બાઇક લઈને કચેરીથી બહાર ઊભો હતો અને મહિલાને જોઈ માથું હોલાવી ઈશારા કરતો હતો. છેલ્લા 4-1 માસથી મહિલા જ્યારે ઘરેથી નીકળે ત્યારે અનિલ તેનો કચેરી સુધી પીછો કરતો હતો અને બાઇક તેની પાસે ઊભું રાખી બાઇક લીવર રેસ કરતો હતો તથા ક્યારેક મોટેથી સીટી પણ મારતો હતો. ઘણા સમયથી અનિલની હેરાનગતિના કારણે મહિલાએ આ અંગે તેના માતાને વાત કરી હતી. આથી માતા પુત્રી બંને અનિલના ઘરે સમજાવવા ગયા હતા અને અનિલના પત્નીને આ અંગે તેના પતિને સમજાવવા જણાવ્યું હતું. ત્યારબાદ 2-4 દિવસ અનિલે પીછો કરવાનો મૂકી દીધો હતો, પરંતુ ત્યારબાદ ફરી અનિલે પીછો કરવાનો શરૂ કરી દેતા તેઓ તેના ઘરે સમજાવવા ગયા હતા, પરંતુ અનિલે તેઓનો પીછો કરતો ન હોવાનું જણાવી ત્યારબાદ પણ દરરોજ પીછો કરતો હતો. આથી કંટાળીને નછૂટકે મહિલા કમલાબાગ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને અનિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસે વધુ તપાસ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના સુતારવાડા વિસ્તારમાં એક વૃદ્ધ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અહીં યુદ્ધ કરી રહેલા આખલાઓએ તેમને હડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં આવા નવા રઝળતા પશુઓને લઈને સ્થાનિક લોકોને ઈજાઓ પહોંચવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદર શહેરમાં ભૂતકાળમાં રઝળતા પશુઓને લઈને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. પોરબંદર શહેરમાં અવાર નવાર રઝળતા ખૂટિયા આખલા યુદ્ધ કરતા હોવાના બનાવો પણ સામે આવતા હોય છે. આજે પણ હૈદરાબાદ ખાતે રહેતા અને પોરબંદર તેમના શાળાના ઘરે આવેલ અશોકભાઈ પરસોત્તમભાઈ મોદી નામના વૃદ્ધ સવારે ઘરેથી સુથારવાડા વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં 2 આખલા રસ્તા પર આખલા યુદ્ધ કરી રહ્યા હતા. આ યુદ્ધ કરી રહેલ આખલાઓને વૃદ્ધને હડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં એક પ્યાગો રિક્ષા આડે ભૂંડ આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકના રસ્તાઓ પર રઝળતા પશુઓ તેમજ ભૂંડ અને કૂતરાઓને લઈને અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આજે પણ પોરબંદરના નવા ખડપીટ વિસ્તારમાં રહેતા હર્ષુકભાઈ વિનોદ સોલંકી, તેમના પત્ની રંભાબેન હર્ષુક સોલંકી અને બંને પ્યાગો રિક્ષા ભાડે લઈને હનુમાનગઢ ખાતેથી રાવણા ઉતારી પોરબંદર આવી રહ્યા હતા. આ રિક્ષા પોરબંદરના નરસન ટેકરી નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી હતી ત્યારે રિક્ષા આડે અચાનક ભૂંડ આવી જતા આ પ્યાગો રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર હર્ષુકભાઈ વિનોદ સોલંકી, તેમના પત્ની રંભાબેન હર્ષુક સોલંકી અને રિક્ષા ચાલકનું વિનુ ધર્મલ મોરી સહિતના 3 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હર્ષુક વિનોદ રાવણા ફરીને આવતો હતો હનુમાનગઢ બાજુથી, પછી અહીંયા સાંઈબાબાના મંદિર આગળ ભૂંડું લાડું ફેર્યું ને તો ફરતી ખાઈ ગઈ રિક્ષા, ઘરવાળી રિક્ષા એસા ગરી ગઈ. મેં રિક્ષા ઊભી કરીને કાઢી ગઈ અંદરસિંહને લાગ્યું કે રિક્ષાવાળાને એક મને અને ઘરવાળીને. આ અકસ્માતમાં રંભાબેન હર્ષુક સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અન્ય 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સિવિલ હોસ્પિટલ સામે આવેલ DIC સેન્ટર પાસે ગંદકીના ગંઠ ખડકાયા છે, જેથી અહીં સારવાર અર્થે આવતા બાળકોના સ્વાસ્થ્ય પર વધુ જોખમ સર્જાયું છે. આથી વહેલી તકે આ ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરવા સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર સિવિલ હોસ્પિટલની સામેના ભાગે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર આવેલું છે, જ્યાં જિલ્લાભરના વિવિધ બાળકોની સારવાર કરવામાં આવે છે. આ સેન્ટરની પાસે જ ગંદકીના ગંજ ખડકાયા છે. સામાન્ય રીતે વરસાદમાં પણ કાદવ કીચડ જોવા મળે છે, ઉપરાંત સૂકા પાંદડાઓનો ઢગલો
અને પ્લાસ્ટિકનો કચરો પણ જ્યાં ત્યાં ઉડી રહ્યો છે. જ્યાં જિલ્લાભરના બાળકો સારવાર અર્થે આવે છે ત્યાં આવી રીતે ગંદકી હોય તે બાળકો માટે ખતરારૂપ કહેવાય. ઉપરાંત વાલીઓ પણ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાય છે, જેની સામેના ભાગે જ સિવિલ હોસ્પિટલ પણ આવેલી છે. તો બાજુમાં જ નર્સિંગ હોસ્ટેલ પણ ત્યાં છે, ત્યાં ગંદકી અને દુર્ગંધ પણ ફેલાય છે. આથી વહેલી તકે સમગ્ર વિસ્તારની સફાઈ કરી અહીં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર મયુરભાઈ કલ્યાણજીભાઈ જોશીએ માંગ કરી છે. મયુર કલ્યાણજી જોશી, પોરબંદરની જે જિલ્લાની એકમાત્ર છે સરકારી હોસ્પિટલ, ત્યાં બાળકોનું સેન્ટર છે, ત્યાં આખો જો તો તમે ગંદકીથી આખો ભરી ગયેલો છે અને હેઠવાડા એ નાખ્યો તો એની દુર્ગંધ જાજ બહુ જ આવે. અને દર્દીઓને જે નાના બાળકો હોય એની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને ગાંઠેકની વધુ નબળી થાય ને કે અહીં દર્દીઓ સેવા માટે સારી સેવા માટે આવતા હોય અને એને સેવા સારી મળે તો વહેલા સાજા થઈ જાય, સ્વસ્થ થાય. પણ એને ઉલટામાં ગાંઠેકનો બેદ ગંદકીની હિસાબે બહુ નુકસાનકારક થાય છે. તો તંત્રને રજૂઆત છે કે વહેલી આ ગંદકી દૂર કરે અને સફાઈ સાફ કરાવે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે સારવાર લેવા માટે આવતા દર્દીઓ સ્વસ્થ થવાને બદલે અહીં મચ્છરોના ત્રાસી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય પંથક અને નેશનલ હાઈવે ઉપર અનેક જગ્યાએ માઇલસ્ટોન ઝાડી ઝાંખરામાં ગરકાવ થઈ ગયા છે. ક્યાંક તેમાં આંકડા જ મૂસાઈ ગયા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ સ્ટેટ અને નેશનલ હાઈવે પરના માઇલસ્ટોન મુસાફરોને ગેરમાર્ગે દોરે તેવા અને મુશ્કેલીમાં મૂકી દે તેવા છે. પોરબંદરથી નાકકા બખરલા થઈને ફાણવડ તરફ જતા રસ્તે અનેક જગ્યાએ કિલોમીટર દર્શાવતા માઇલસ્ટોન માટીના ગરકાવ થઈ ગયા છે. તો ક્યાંક તેની આજુબાજુમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હોવાથી તેમાં દર્શાવેલા કિલોમીટરના આંકડા વ્યવસ્થિત રીતે દેખાતા નથી. દ્વારકા, પોરબંદર, સોમનાથ નેશનલ હાઈવે ઉપર પણ અનેક જગ્યાએ માઇલસ્ટોનના આંકડા લખેલા નથી, જેથી કેટલા કિલોમીટરનું અંતર બાકી છે તેની પ્રવાસીઓને જાણ થઈ શકતી નથી. ખાસ કરીને બહારથી આવતા અજાણ્યા પ્રવાસીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવા અંગે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાળીયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે. જે સોમનાથથી દ્વારકાનો નેશનલ હાઈવે છે એની અંદર પોરબંદરની આજુબાજુના એરિયાની અંદર જે માઇલસ્ટોન હોવા જોઈએ એ માઇલસ્ટોન પૂરતા નથી ઇન્સ્ટોલ કરેલા, અને અમુક જગ્યાએ જે માઇલસ્ટોન છે એ પણ ઝાડી ઝાંખરાની નીચે દબાઈ ગયા છે, અને જે સાઇનબોર્ડ હોવા જોઈએ એ સાઇનબોર્ડ પણ નથી. એને કારણે બહારથી જે પ્રવાસીઓ આવે છે એ રસ્તાઓની અંદર ક્યાંક ને ક્યાંક અટવાય છે, જતા હોય છે. મારી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે સાઇનબોર્ડ પણ તાત્કાલિક મૂકી દઈએ, જે માઇલસ્ટોન ઇન્સ્ટોલ નથી થયેલા એ માઇલસ્ટોન ઇન્સ્ટોલ કરી દઈએ જે જગ્યામાં ન હોય ત્યાં, અને જે જગ્યાએ ઇન્સ્ટોલ થયેલા છે અને ઝાડી ઝાંખરા છે એ ઝાડી ઝાંખરા પણ ત્વરિત દૂર કરે, જેથી કરીને પ્રવાસીઓ બહારના આવનારા કોઈ હેરાન ન થાય. એ સિવાય અમુક જે ગામડાઓ છે, ખાસ કરીને કાટેલા ગામ છે, ત્યાં ઢાળિયા મૂકે સ્લોપ મૂકવો જોઈએ, પણ ભ્રષ્ટાચાર કરી અને નેશનલ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળી સ્લોપ પણ નથી મૂક્યા. જે જે ગામોમાં એ સ્લોપ પણ મૂકી દેવા જોઈએ એવી મારી નેશનલ હાઈવે ઓથોરિટીને મારી વિનંતી છે. પોરબંદર શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. આ પ્રવાસન સ્થળો પર જવા માટે પોરબંદર આસપાસના નેશનલ હાઈવેનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ સમસ્યાને લઈને પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજથી કુમારિકાઓ માટેના જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદરમાં શહેરના વિવિધ શિવાલયોમાં આ વ્રતની પૂજા માટે મોટી સંખ્યામાં કુમારિકાઓ અને નવવધુઓ ઉમટી પડી હતી. દર વર્ષે અષાઢ સુદ બારસના દિવસેથી કુમારિકાઓ અને નવવધુઓ માટે જયા પાર્વતીના વ્રતના પ્રારંભ થાય છે. આ વર્ષે પણ આજથી આ વ્રતનો પ્રારંભ થયો છે. પોરબંદર શહેરમાં વિવિધ શિવાલયોમાં આ વ્રતના પૂજન માટે મોટી સંખ્યામાં કુમારિકાઓ અને નવવધુઓ ઉમટી પડી હતી. આ જયા પાર્વતીના વ્રતના કુમારિકાઓ દ્વારા 5 દિવસ સુધી શિવજીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતના પ્રથમ દિવસે જવેરા અને શિવ પાર્વતીની શિવાલયમાં ખાસ પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ આ વ્રતના પ્રારંભ થાય છે. આ વ્રતમાં કુમારિકાઓ
અને નવવધુ સતત 5 દિવસ સુધી મોડું અને ફળખાઈને આ વ્રત રહે છે, તેમજ 5મા દિવસે આખી રાત જાગરણ કરે છે। ત્યારે પોરબંદર શહેરમાં પણ આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા કુમારિકાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે આ વ્રતના પ્રથમ દિવસે શહેરના વિવિધ શિવાલયોમાં કુમારિકા અને નવવધુઓએ પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। જય ભૂતનાથ મહાદેવ હર। આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે બહેનો દીકરીઓએ પૂજા કરી, ખૂબ જ મોટી સંખ્યામાં પૂજા કરી છે। ભવિષ્ય પુરાણની અંદરમાં જેવી રીતે બતાવ્યું છે કે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ વ્રત વિશે જાણકારી આપી હતી, તેવી જ રીતે વર્ષોથી આપણે બેનું દીકરીઓ આ વ્રત વ્રત કરી રહી છે। એના મનના મનોરથ પૂર્ણ થાય, સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી આ 5 દિવસનું વ્રત બેનો દીકરીઓ કરે છે। જોયા પાર્વતીનું વ્રત રહેવાથી કુમારિકાઓને સુખ સમૃદ્ધિ અને સારા પતિની પ્રાપ્તિ થાય છે। નવવધુઓને આ વ્રત રહેવાથી પતિનું આયુષ્ય વધે છે અને દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કુતિયાણા પંથકમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને કુતિયાણા શહેરમાં પણ મોડી રાત્રે પાણી ફરી વળ્યા હતા, જોકે આ પાણી ઓસરી જતા લોકોએ રાહતનો દમ લીધો છે। કુતિયાણામાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તો ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે કુતિયાણા શહેરમાં ભાદર ઝાપા અને વત્સરાજ મંદિર સુધી પાણી પહોંચી ગયું હતું, તો થેપડા ઝાપા પણ ગોઠણ સુધી પાણી ભરાયા હતા। ખાસ કરીને ઉજળ થેપડા ઝાપા વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં માલધારીઓ પોતાના પશુઓ સાથે રોડ રસ્તા ઉપર આવી ગયા હતા, તો શહેરમાં પણ પાણી ઘૂસતા શહેરીજનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો। જોકે માત્ર 4 કે 5 કલાકમાં પાણી ઉતરી જતા લોકોએ રાહત અનુભવી હતી। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। તો બીજી તરફ ભારે વરસાદને કારણે માધવપુરની મધુવંતી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે, તો ખેડ સહિતનો પંથક પણ હાલ બેટમાં ફેરવાઈ ગયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। પોરબંદર તાલુકાના માધવપુર પંથકમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડી ગયો છે, જેના કારણે સામરડા ગામ તરફ જતો રસ્તો બંધ થતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે, તો ઘોડાદર તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા તે રસ્તો પણ બંધ થયો છે। આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને કડછથી બગસરા તરફ જતા રસ્તા પર પૂરનું પાણી ફરી વળતા આ રસ્તો પણ બંધ થયો છે। ખેડ પંથકમાં મોટા ભાગનો વિસ્તાર હાલ બેટમાં ફેરવાઈ ગયો છે, તો મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર। જેતપુર પંથકમાં પણ ભારે વરસાદ થતા કારખાનામાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે આ કારખાના રૂમમાં રહેતા શ્રમિકોનો માલસામાન પલળી ગયો છે। છેલ્લા 4 દિવસથી આ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર જેતપુર પંથક પાણીથી તરબોળ બન્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે સાપોને બચાવવા માટે અનોખું અભિયાન ચલાવવામાં આવે છે, જેમ હાલ ચોમાસા દરમિયાન નીકળતા સાપોનું રેસ્ક્યુ કરી બળા જંગલમાં વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરમાં એનિમલ લવર્સના સભ્યો દ્વારા છેલ્લા 15 દિવસેથી સાપ બચાવવાનું સેવા કાર્ય થઈ રહ્યું છે। તેવામાં હાલ ચોમાસાની સિઝનને કારણે ગત જૂન 1 જ માસમાં ભાણવડ ગામ તેમજ તાલુકાના જુદા જુદા ગામોમાંથી 181 સાપોને રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા। જૂન માસ દરમિયાન 103 કોબરા, 18 રેટલ સ્નેક, 16 વોટર સ્નેક, 12 ત્રિકેટ, 9 વુલ સ્નેક, 7 ટ્રી સ્નેક અને 1 અજગર વગેરે પ્રજાતિના કુલ મળી 181 સાપોને રેસ્ક્યુ કરી બરડાના કુદરતી આવાસમાં વિચરતા કરાયા હતા। વળી લોકોમાં સાપો વિશે અંધશ્રદ્ધા દૂર કરી લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નોના પણ આ ગ્રુપ કરે છે, જેમાં સાપ વિશે માહિતી આપી સાપ કરડે તો શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે। આ સાપ બચાવ સેવા પ્રવૃત્તિમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, હુસેન ભટ્ટી અને ભરત ઓડેદરા સહિત વન વિભાગના કર્મચારીઓ
તેમજ શિવ આશ્રમના સભ્યો પણ જોડાયા હતા. નમસ્કાર, અમારા એનિમલ લવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ છેલ્લા 15-16 વર્ષથી છે તે સાપ રેસ્ક્યુની પ્રવૃત્તિ છે તે માવડ પંથકમાં ચાલુ છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થતા જ આ ગત જૂન માસમાં એક જ મહિનામાં માત્ર 181 સાપ અજગરને રેસ્ક્યુ કરી અને બરડાના પ્રાકૃતિક આવાસમાં અમે મુક્ત કર્યા છે. હાલ ચોમાસાની સિઝનમાં છે તે મોટે ભાગે સાપોના દરમાં છે તે પાણી ભરાતું હોય જેને કારણે વધારે જોવા મળતા હોય, તો મીડિયાના માધ્યમથી લોકોને અપીલ પણ એટલી જ છે કે આ સરીસૃપો તમને ક્યાંય જોવા મળે તો કોઈ પણ રેસ્ક્યુઅરનો સંપર્ક કરી અને એને રેસ્ક્યુ કરાવવા. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન શરૂ થતા જ ભાણવાર પંથકમાં સાપોના દર્શન થાય છે, ત્યારે જૂન એક જ માસમાં 181 જેટલા સાપ રેસ્ક્યુ કરાયા છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગદેથરના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી મોકૂફ. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ભોજન પ્રસાદી પણ રદ કરાઈ. પાકિસ્તાનની કેદમાંથી વધુ 182 માછીમારોની જુલાઈમાં મુક્તિ. કોરોના કાળથી કેદ થયેલા માછીમારો થશે મુક્ત. પોરબંદરના સુતારવાડામાં આખલાઓએ વૃદ્ધને હડફેટે લીધા. પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કુતિયાણા પંથકમાં પાણી ફરી વળ્યા તો માધવપુર ખેડ પંથક પણ બેટમાં ફેરવાયો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.